નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 12 તર્ક કસોટી વિશે શીખીશું. તર્ક કસોટી એટલે કે આપણે બુદ્ધિને આપણે તર્કથી આપણે જવાબ મેળવવાનો છે પ્રશ્નનો. તો જોઈએ, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની સમાન આકૃતિ ઉત્તર આકૃતિઓમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર ઉત્તર આકૃતિઓ પાસે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એમ કીધું છે કે નીચે પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિ એક આપી છે અને એને પ્રશ્ન આકૃતિના સામે ઉત્તર આકૃતિ આપી છે. 4 ઉત્તર આકૃતિ છે. તો આપણે 4 ઉત્તર આકૃતિ છે એમાંથી પ્રશ્ન આકૃતિની સમાન આકૃતિ એટલે કે એના જેવી સરખી આકૃતિ શોધીને એનો જે ક્રમ હોય એ હોય બી હોય સી કે ડી, જે ક્રમ હોય એ આપણે બોક્સમાં લખવાનો છે. તો અહીંયા આપણને એક ઉદાહરણ તરીકે આપે છે પ્રશ્ન. તો જોઈએ, પ્રશ્ન આકૃતિ છે અહીંયા અને અહીંયા 4 ઉત્તર આકૃતિ છે. અહીંયા બોક્સમાં આપણે એનો ક્રમ લખવાનો છે. તો ઉદાહરણ તરીકે પ્રશ્ન આકૃતિ જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈને, તો હવે આપણે આ 4 એ બી સી ડી એ ઉત્તર આકૃતિ છે એમાંથી આ પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ હોય સમાન આકૃતિ એનો ક્રમ આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ, એ તો અલગ છે પ્રશ્ન આકૃતિ, બી એ પણ અલગ છે, જુઓ અહીંયા નીચે લીટી નથી, સી તો સી એ કેવી છે પ્રશ્ન આકૃતિના જેવી જ છે, જુઓ બધી જ રીતે એના જેવી છે ને સમાન. તો એનો આપણે બોક્સમાં લખ્યો સી ઓપ્શન ક્રમ લખ્યો ને, કેમ કે પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે તો એનો ક્રમ છે સી. તો આપણે બોક્સમાં લખીશું સી. અને આ ડી પણ અલગ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો છે ને અલગ. તો આ રીતે આપણે પ્રશ્ન આકૃતિના જેવી સમાન આકૃતિ આપણે ઉત્તર આકૃતિમાંથી શોધીને તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. તો આપણે અહીંયા નીચે હવે જોઈએ પ્રશ્ન આકૃતિઓ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન આકૃતિ છે, અહીંયા ઉત્તર આકૃતિ, અહીંયા બોક્સમાં આપણે એનો ક્રમ લખીશું. તો જોઈએ પહેલી પ્રશ્ન આકૃતિ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ તમે સરખી રીતે જોઈને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આકૃતિ. તો હવે આપણે આ 4 ઉત્તર આકૃતિ છે એમાંથી એના પ્રશ્ન આકૃતિની સમાન આકૃતિ કઈ છે તેનો ક્રમ આપણે બોક્સમાં લખીશું. તો જોઈએ એ આકૃતિ. તો જુઓ પ્રશ્ન આકૃતિના જેવી સમાન આકૃતિ છે, સમાન છે ને, હા. તો હવે બી જોઈએ, તો બી અલગ છે વિદ્યાર્થી મિત્રો. સી પણ જુઓ તમે અલગ છે અને ડીની પણ અલગ છે વિદ્યાર્થી મિત્રો. ડીમાં જુઓ અહીંયા અંતર છે એના કરતાં અહીંયા ઓછું અંતર છે અને આ એ છે એ સમાન છે. તો આપણે બોક્સમાં શું લખીશું? એ ઓપ્શન. હવે પ્રશ્ન 2 આકૃતિ. તો જુઓ પ્રશ્ન આકૃતિ તમે જોઈ, તો હવે આપણે ઉત્તર આકૃતિ જોઈએ. તો જોઈએ એ, તો એ જુઓ વિદ્યાર્થી મિત્રો અલગ છે, અહીંયા પહેલામાં સરખું છે અને અહીંયા બીજું બોક્સ ખાલી છે એટલે અલગ થઈ ગઈ. હવે બીની જોઈએ, તો બી જુઓ સરખી જ છે, એ પ્રશ્ન આકૃતિના જેવી જ છે અને આ સી પણ અલગ છે અને ડી પણ અલગ છે. તો આપણે અહીંયા બી ઓપ્શન છે તો બોક્સમાં લખીશું બી. ત્રીજી પ્રશ્ન આકૃતિ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન આકૃતિ જોઈ, તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિઓ. તો પહેલું છે એ ઉત્તર આકૃતિ. તો જુઓ અહીંયા અલગ છે, અહીંયા નીચેથી ઉત્તર આકૃતિ અલગ છે એ. બી તો બી પણ અલગ છે અને સી તો સીમાં જુઓ તમે, સીમાં અહીંયા રાઉન્ડમાં વચ્ચે બીજું રાઉન્ડ નથી અને આ ડી તો ડી કેવી છે પ્રશ્ન આકૃતિના જેવી જ છે ને એના જેવી સમાન. તો અહીંયા ડી ઓપ્શન આપણે બોક્સમાં લખીશું. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ પ્રશ્ન 4 એની આકૃતિ. તો જુઓ જોઈને તમે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ઉત્તર આકૃતિ જોઈએ. તો પહેલી કેવી છે? અલગ છે. અને બીજી ઉત્તર આકૃતિ કેવી છે? જુઓ એના જેવી સમાન છે. અને સીની આકૃતિ પણ અલગ છે, ડી એ પણ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કઈ એના જેવી સમાન છે?
बी, तो आपणे बॉक्स में लखीशू बी ऑप्शन। हवे आगळ जोईए प्रश्न पांच, प्रश्न आकृति। तो जुओ विद्यार्थी मित्रों, तमे प्रश्न आकृति हवे आपणे उत्तर आकृति जोईए एना जेवी समान कई छे, तो ए तो जुओ विद्यार्थी मित्रों अलग ज छे, अने आ बी तो जुओ बधी ज रीते एना जेवी समान छे, अने आ सी पण अलग छे जुओ, डी ए पण अलग छे, तो आपणे कयो एना जेवी समान छे बी, तो आपणे बॉक्स में लखीशू बी ऑप्शन। हवे आगळ जोईए प्रश्न आकृति, तो अहीं जुओ तमे प्रश्न आकृति विद्यार्थी मित्रों जोई, तो हवे उत्तर आकृति जोईए। तो जुओ आ प्रश्न आकृति छे एना जेवी ज एनी आकृति एना जेवी समान छे, अहीं बीनी जुओ तो अलग छे विद्यार्थी मित्रों, अने सी ए पण अलग छे जुओ, अने डी ए पण अलग छे, तो एना जेवी समान कई छे ए, तो आपणे बॉक्स में लखीशू ए ऑप्शन। प्रश्न सातनी आकृति, तो जुओ प्रश्न आकृति जोई तमे विद्यार्थी मित्रों, तो हवे आपणे उत्तर आकृति जोईए। तो जुओ एनी उत्तर आकृति तो केवी छे विद्यार्थी मित्रों, अलग अहींथी जुओ, अहीं लीटी नथी अहीं छे, तो अलग बी, तो जुओ एना जेवी समान छे सी, तो विद्यार्थी मित्रों ये केवी छे अलग, केम के अहीं लीटी पूरेपूरी दोरेली नथी, अने डी तो ए पण अलग छे, तो अहीं आपणे कयो लखीशू बॉक्स में क्रम बी, एना जेवी समान बी छे एटले बी। हवे जोईए प्रश्न आठनी प्रश्न आकृति, तो जुओ विद्यार्थी मित्रों तमे आ प्रश्न आकृति जोई, तो हवे आपणे उत्तर आकृति जोईए। अहीं जुओ एनी उत्तर आकृति तो अलग छे, केम के अहींथी सरखी छे, पण अहीं आ ऊपरनी तरफ त्रिकोण जाय छे तीर, अने आ नीचे छे, तो अलग बी, तो ए पण केवी छे अलग छे, केम के अहींथी अलग छे सी, तो जुओ ए सरखी छे एना जेवी समान प्रश्न आकृतिना जेवी, अने डी ए पण केवी छे अलग छे विद्यार्थी मित्रों, तो कयो जवाब एना जेवी सरखी छे सी, तो आपणे बॉक्स में लखीशू ऑप्शन सी। हवे प्रश्न नवनी प्रश्न आकृति जोईए विद्यार्थी मित्रों, तो जुओ अहीं तमे प्रश्न आकृति जोई, तो हवे आपणे उत्तर आकृति जोईए। तो जुओ उत्तर आकृति में ए अलग छे, अहीं ओछू अंतर राखेलू छे, अहीं वधारे अंतर, तो अलग छे बी, तो बी जुओ एना जेवी सरखी समान ज छे, अने सी ए पण केवी छे अलग, अहींथी जुओ अलग छे, डी ए पण अलग छे, तो आपणो जवाब में शू आवशे बी नी उत्तर आकृति, तो आपणे बॉक्स में लखीशू बी। दसमा नंबर नी प्रश्न आकृति जोईए आपणे, तो जुओ विद्यार्थी मित्रों जोई तमे प्रश्न आकृति, हवे आपणे जोईए उत्तर आकृति। तो जुओ एनी उत्तर आकृति विद्यार्थी मित्रों केवी छे अलग, अहींथी जुओ अलग छे बी, तो ए पण केवी छे विद्यार्थी मित्रों अलग, अहीं आम लीटी छे अने अहीं सीधी छे सी, तो ये पण केवी छे अलग छे विद्यार्थी मित्रों, अहीं जुओ अहींथी वधारे लीटी छे एटले, अने डी ने जुओ तो एना जेवी समान छे, तो आपणे जवाब में कई आवशे डी, तो आपणे बॉक्स में लखीशू विद्यार्थी मित्रों डी ऑप्शन। हवे आगळ जोईए विद्यार्थी मित्रों आपणे बीजी आकृति, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારની પ્રશ્ન આકૃતિ। તો જુઓ જોઈ તમે આ પ્રશ્ન આકૃતિ, હવે આપણે ઉત્તર આકૃતિ જોઈએ, તો એની જુઓ અહીંયા પ્લસ પ્લસ છે, અહીંયા ગુણા અને પ્લસ, તો અહીંયા આ અલગ છે, અહીંયા બીની જુઓ પ્લસ પ્લસ પ્લસ, પણ નીચે પ્લસ નથી અહીંયા પ્રશ્ન આકૃતિમાં, અને અહીંયા પ્લસ બધા છે તો અલગ છે, અને સી જુઓ તો એના જેવી સરખી છે, પ્લસ પ્લસ અને ગુણાકાર છે, અને ડી પણ અલગ છે, તો આપણે જવાબમાં કઈ આવશે સી, તો આપણે લખીશું બોક્સમાં સી ઓપ્શન। હવે બારની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પ્રશ્ન એની આ ઉત્તર પ્રશ્ન આકૃતિ બાર, અને જવાબમાં આપણે ઉત્તર આકૃતિમાં જોઈએ એની ઉત્તર આકૃતિ। તો જુઓ અહીંયા પ્રશ્ન આકૃતિના જેવી જ સમાન ઉત્તર આકૃતિ છે એ, અને બીની જુઓ તો અલગ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ
लंबचोरस में से अहींथी आ गोलाकार में शेप आपेलो छे तो अलग है अने सी पण अलग है डी पण केवी छे अलग तो आपणे उत्तर आकृति में कई आवशे ए ऑप्शन तो आपणे लखीशुं बॉक्स में ए। हवे प्रश्न 13 एनी प्रश्न आकृति जोईए तो जुओ विद्यार्थी मित्रों प्रश्न आकृति तो तमे जोई तो हवे आपणे उत्तर आकृतिओ में जोईए ए नी उत्तर आकृति तो जुओ विद्यार्थी मित्रों आ छे तमे आम उलटावीने जुओ के आम जुओ तो एनाथी अलग ज देखाय छे बी नी जुओ तो पण आम थी जुओ के आम थी तो अलग ज थशे अने आ सी नी छे ए तमे आम उलटावीने जोशो तो केवुं छे सरखी ज छे एना जेवी अने डी पण अलग छे तो कई छे उत्तर आकृति सी ऑप्शन तो आपणे बॉक्स में लखीशुं ऑप्शन सी। हवे प्रश्न 14 नी प्रश्न आकृति जोईए विद्यार्थी मित्रों तो जोई लो तमे जोई तो हवे आपणे उत्तर आकृति जोईए तो जुओ एनी उत्तर आकृति अलग छे विद्यार्थी मित्रों अहींथी जुओ आम तीर जाय छे आम छे तो अलग बी तो ए पण केवी छे अलग छे सी तो ए पण अलग छे अने डी छे केवी छे एना जेवी समान छे तो आपणी उत्तर आकृति में कई आवशे डी तो आपणे बॉक्स में लखीशुं ऑप्शन डी। हवे प्रश्न 15 नी प्रश्न आकृति जोईए विद्यार्थी मित्रों तो तमे जुओ प्रश्न आकृति जोई तो हवे आपणे उत्तर आकृति जोईए जुओ ए तो एनी उत्तर आकृति अलग छे अहींया जुओ तो अहींया खाली बॉक्स छे अने अहींया છે તો આ અલગ છે અને બીની ઉત્તર આકૃતિ જુઓ તો બીની પણ અલગ છે અહીંયા પ્લસ અહીંયા કેવું છે રાઉન્ડ અહીંયા પ્લસ પ્લસ તો અહીંયા બંને અહીંયા પ્લસ છે અહીંયા રાઉન્ડ છે તો એ પણ અલગ છે અને સી એ પણ અલગ છે અને ડી કેવી છે જુઓ બધી જ રીતે એના જેવી સમાન છે તો આપણો જવાબમાં શું કઈ આકૃતિ આવશે ડી તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન। પ્રશ્ન 16 ની પ્રશ્ન આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ પ્રશ્ન આકૃતિ હવે ઉત્તર આકૃતિ જોઈએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઉત્તર આકૃતિમાં એની આકૃતિ છે એ પ્રશ્ન આકૃતિના જેવી સમાન છે બી જુઓ અલગ છે સીની પણ અલગ છે અને ડી પણ અલગ છે તો જવાબમાં શું આવશે એ આપણે બોક્સમાં લખીશું એ। હવે પ્રશ્ન 17ની પ્રશ્ન આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જુઓ તમે પ્રશ્ન આકૃતિ જોઈ તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિ તો જુઓ એના જેવી સમાન જ એની આકૃતિ છે અને બીની જુઓ તો અલગ છે સીની પણ કેવી છે અલગ અને ડી પણ અલગ છે તો આ એની આકૃતિ એના જેવી સમાન જ છે તો આપણે ઉત્તરમાં બોક્સમાં શું લખીશું જવાબમાં એ ઓપ્શન। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તર્ક કસોટીનો પાઠ પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આ આકૃતિઓ જે છે 1 થી 17 પ્રશ્નની તો એ આકૃતિ તમારે પ્રશ્ન આકૃતિ દોરવાની અને સામે એના જેવી જે ઉત્તર આકૃતિ છે એ દોરવાની તો તમારે આ હોમવર્કમાં કરવાનું રહેશે પ્રશ્ન આકૃતિ સામે ઉત્તર આકૃતિ તો તમે આ હોમવર્કમાં કરજો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો તો આવજો વિદ્યાર્થી મિત્રો।